ઓફ વડોદરા। ચીલરવાટના ખેત મજૂરને ખેત મજૂરીના નાણાં ખેડૂત દ્વારા આપવામાં નહીં આવતા કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિતમાં રજૂઆત કરી હતી। ચીલરવાટ ગામના કિરણભાઈ નાયકા પોતેઓના પરિવારના ચાર સભ્યો સાથે સાબરકાંઠા જિલ્લાના ધોળીકંપા ખાતે ખેત મજૂરી કરવા ખેડૂત પટેલ ગંગારામને ત્યાં રૂપિયા 350ના રોજના દરે ખેત મજૂરી કરવા ગયા હતા। ત્યાં ખેડૂત દ્વારા રાત્રિ દરમિયાન પણ ખેતર સાચવવા મોકલતા હતા અને માનસિક રીતે પણ હેરાન કરવામાં આવતા હતા, જેથી તેઓએ ખેડૂતને હિસાબ કરી પૈસા આપી દેવા જણાવતા ખેડૂત દ્વારા રૂપિયા 350 નક્કી થયા હોવા છતાં પણ રૂપિયા 200 લેખે મજૂરી આપીશ અને તે પણ હાલમાં નથી એમ કહીને ધાકધમકી આપી તેઓને ત્યાંથી કાઢી મૂકતા તેઓ ત્યાંથી ગભરાઈને ચીલરવાટ પોતાના ઘરે પરત આવી ગયા હતા। વારંવાર મજૂરીના નીકળતા નાણાં અંગે માંગણી કરવા છતાં ખેડૂત દ્વારા ગલ્લા તલ્લા કરવામાં આવતા હોવાથી ખેડૂત સામે કાયદેસરની કાર્યવાહી કરી મજૂરીના નાણાં અપાવવા છોટાઉદેપુર જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી લેખિત રજૂઆત કરવામાં આવી હતી। રાત દિવસ કામ કરાયું અને પછી છેલ્લી વખતે પૈસા આલવાના એમને થયા એટલે અમને ભગાડી મેલ્યા ને સવારમાં વહેલા કામ કરવા 5 વાગ્યાના ઘરનું કામ કરવા બોલાવે, 7 વાગ્યાના ખેતરમાં જતું રહેવાનું, સાંજે 7 વાગે આવવાનું, ટિફિન બધું લઈને જતું રહેવાનું કામ કરવા। રાત દિવસ અમને કામ કરાયું। કેટલા દિવસની મજૂરી બાકી છે? 8 મહિના થયા, 4 જણના। શું નક્કી કર્યું તું? 300 રૂપિયા, 350 સેટ લેવા અહીંયા આવેલા હમને। શું નામ તમારું બેન? કૈલાસબેન। કયું કામ? ચીલરવાટ। તો અમે ખેત મજૂરી માટે પગાર માટે ગયેલા ત્યાં ધોળીવાવ કંપાની અંદર ઈડર છે ત્યાં ધોળીવાવ કંપા છે ત્યાં અમે પટેલ ગંગારામ શેઠ સવદાસને ત્યાં મજૂરી કરવા ગયેલા ત્યાં અમને પગાર માટે નક્કી કરીને લઈ ગયેલા અત્યારે 8 મહિના થવાયા ત્યારે અમારે રાત દિવસ અમને મજૂરી ત્યાં કામ કરાયું અને પગાર આલવા માટે અમું કીધું ત્યારે પછી અમને નહીં પોસાયું ત્યારે એ પછી કે તમારે પગાર નહીં મળે એવી રીતે અમને વાત કરી પછી અમે 3 દિવસ સુધી રાહ જોઈ પછી છેવટના ગામ લોકોએ અમને કહેવા લાગ્યા પછી એમ કરીને અમે મજૂરીનું પૂછ્યું તો અમને પછી તમને પગાર નહીં મળે એમ કરીને અમને રાહ જોવડાવી પછી અમને ધાકધમકી આપવાનું ચાલુ કર્યું કે પછી મેં કીધું શેઠ અમે તમુ લેવા આવેલા અમે નહીં આવ્યા તો પછી મને કે તારે થાય તે કરલે એવી રીતે વાત કરી અમને પછી અમ મને એવું લાગ્યું કે અહીં આવો વિસ્તાર છે અમે એકલા છે એટલે પછી મેં વધારે બોલ્યો નહીં પછી સાના મુના અમે આવતા રહ્યા।